જામનગર માં ગુરુ નાનકજી ની જન્મ જયંતિ નિમિત્તે ગુરુદ્વારા ખાતે ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ બાવીસ થી તારીખ પચીસ સુધી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રભાત ફેરી સવારે પોણા 6 વાગ્યે ગુરુદ્વારાથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને પરત ફરશે શહેરમાં ગુરુ નાનક જયંતિ નિમિત્તે યોજાયેલી ચાર દિવસ પ્રભાત ફેરી દરરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે પ્રભાદ ફેરીમાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો જોડાશે વાય કા ખાલસા વાય ગુરુજી ફતેહ હું મંજીત સિંહ ઉપલ સેક્રેટરી ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા જામનગર આજરોજથી જામનગર ગુરુદ્વારા ત્યાં ગુરુનાનક દેવજીની પાંચસો ચોપનમી જન્મજયંતિના નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે જે ગુરુજી કા ખાલસા વાયગુરુજી ફતે હું મંજીતસિંહ ઉપલ સેક્રેટરી ગુરુદ્વારા શ્રી ગુરુસિંહ સભા જામનગર આજ રોજ ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરીનો આરંભ કરવામાં આવ્યો છે જે ગુરુનાનક દેવજીની પાંચસો ચોપનમી જન્મજયંતિના નિમિત્તે ચાર દિવસ સુધી જામનગરની ચારે દિશામાં આ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યો છે આજનો જે રૂટ હતો તે જા ગુરુદ્વારાથી લઈ અંબર ચોકડી ઝૂલેલાલ મંદિર બેડી ગેટ થઈ લીમડા લાઇન થઈને ગુરુદ્વારામાં સંપૂર્ણતા થઈ હતી આજના આ પ્રભાત ફેરીમાં બહુ મોટી માત્રામાં સંતોએ ભાગ લીધો હતો અને આ અવિરત ચાર દિવસ સુધી આ પ્રભાત ફેરી ચાલુ રહેશે સર્વ જામનગરવાસીઓને ગુરુ નાનક દેવજીના આગમનપૂર્વકને લીધે ઉપલક્ષ બધાને બહુ બહુ બધા આપું છું આનો હેતુ એ ગુરુ ગુરુનાનક દેવજીના જે શિક્ષક શિક્ષા આપી છે કે ક કીર્ત કરો વન છકો તે નામ જપો જે છે એના જે ત્રણ એના મુખ્ય ઉદ્દેશ્ય છે એ સંગતને આજે બધી દુનિયાને જેની સૌથી વધારે જરૂરત છે એનો પ્રચારનો આ હેતુ એના માટે કરવામાં આવ્યો છે કે આપણા કીર્ત કમાઈની કમાઈ કરો બધાને ઉપયોગ થાય એવી રીતના બધાને ભાગ પાડો અને હંમેશા બધા વખતે એમનું નામ સ્મરણ મનમાં ચાલવું જોઈએ એ ગુરુનાનક દેવજીના ઉદ્દેશ્ય હતા એના હેતુથી જ આ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે